નમસ્કાર હું છું ડૉક્ટર દેવાંગી જોગલ જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી મનસુખભાઈ પોતાની આઠ દસ ફાઇલો લઈને આવ્યા કે બેન છેલ્લા પાંચ વર્ષથી સવાર બપોર સાંજ મારે આ એક ગોળી લેવી જ પડે છે જો હું ન લઉં તો તરત જ મને મોટા મોટા ઢીમચા આખા શરીરમાં થઈ જાય એના માટે મેં ઇન્જેક્શનો પણ લઈ લીધા બહુ ભારે ભારે દવાઓ લઈ લીધી પણ હવે હારી થાકીને હું તમારી પાસે આવ્યો છું મનસુખભાઈને શીડસ અથવા તો સાદી ભાષામાં આપણે શીડવા કહીએ તે રોગ હતો જેને મોડનમાં અર્ટિકેરિયા કહેવામાં આવે છે મિત્રો આયુર્વેદમાં શીડવાને શીતપિત્ત કીધું છે શીતપિત્ત શબ્દ શીત અને પિત્ત બંનેના કોમ્બિનેશનથી બને છે એટલે કે શરીરમાં સૌથી વધારે મહત્ત્વનું શીત એટલે કે ઠંડો ગુણ છે શરીરમાં એના લીધે વાયુ જે વધે છે એ વાયુ પોતાના જ શરીરમાં રહેલા પહેલેથી જ બગડેલા પિત્તને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા કરે છે જેના લીધે મચ્છર કરડ્યા હોય એવા મોટા મોટા ઢીમચા થઈ જાય છે એમાં ખૂબ મીઠી ખંજવાળ આવે છે એમ થાય કે ખંજવાળીએ એટલે બસ ખંજવાળવાનું શરૂ જ રાખવાનું મન થાય સેજ બળતરા થાય છે અને ઉપસી આવે છે આ શીડસના એટલે કે અલ્ટી કેરિયાના મુખ્યત્વે બે પ્રકાર છે એક છે એક્યુટ અને બીજું છે ક્રોનિક એક્યુટ એટલે એકથી દોઢ મહિનામાં જ હમણાં હમણાં થયું હોય એવું અને ક્રોનિક એટલે કે દોઢ મહિના કરતાં પણ વધારે સમયથી વારંવાર થાય છે મટે છે થાય છે મટે છે પરંતુ પરમેનન્ટ મટતું નથી એને કહેવાય ક્રોનિક મિત્રો આ શીળસ થવાના અનેક કારણો છે ચાલો એક પછી એક કારણો પર નજર નાખીએ આઈડિયલી કોઈક જીવડું કડી જાય છે તો એના લીધે પણ થોડુંક ઉપવાસવાના બદલે વધારે ઉપસી જાય એને પણ શીળસ કહેવાય છે જેને પેપ્યુલર અર્ટિકેરિયા તરીકે ઓળખવામાં આવે છે બીજા પ્રકારમાં એવું હોય છે કે કોઈપણ ફિઝિકલ વસ્તુનો ટચ ધારો કે સૂર્યપ્રકાશમાં વધારે રહેવામાં આવે ગરમીમાં વધારે રહેવામાં આવે એના લીધે મોટા મોટા ચામઠાં થાય છે એને હીટ અર્ટિકેરિયા કહેવામાં આવે છે એવી જ રીતે અતિશય ઠંડીમાં રહેવામાં આવે અને જે મોટા ચામઠા થાય છે એને કોલ્ડ અર્ટીકેરિયા તરીકે ઓળખવામાં આવે છે ક્યારેક શરીરમાં કોઈ ઓર્ગન દબાયેલો રહે ધારો કે મેં ઘડિયાળ ખૂબ ટાઈટ પહેરી છે અને એના લીધે એ એરિયામાં ઉપસી જાય છે એને પ્રેશર અર્ટીકેરિયા તરીકે ઓળખવામાં આવે છે અલ્ટ્રાવાયોલેટ રેઝ વધારે પડતા સેવન કરવાથી એના લીધે અર્ટીકેરિયા થઈ શકે છે ચામડીમાં ક્યારેક કોઈક કારણસર સ્ક્રેચ પડી જાય અથવા તો રબિંગ કરવામાં આવે અને એના લીધે ત્યાં મોટો લીટો ઉપસી જાય તો એને પેક્ટિશિયસ અર્ટીકેરિયા તરીકે ઓળખવામાં આવે છે આમ આ શીરસના અનેક પ્રકારો હોઈ શકે છે આયુર્વેદ પ્રમાણે જોઈએ તો જેની ઓલરેડી પિત્ત પ્રકૃતિ હોય અને પિત્તકારક આહાર વિહારનું વધારે સેવન કરે એવા લોકોને અથવા તો વિરુદ્ધ આહારનું જે સેવન વધારે કરે એવા લોકોને આ થવાની શક્યતા મેક્સિમમ છે દાખલા તરીકે દૂધ અને ફ્રૂટ દૂધની સાથે અથાણા ગોળ લીંબુ વગેરે ખાટી વસ્તુઓ તો આવી વસ્તુઓનું વારંવાર સેવન કરવાથી લોહીમાં વધેલું પિત્ત બહાર આવવાની કોશિશ કરે છે મોડર્ન પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો આમાં થાય છે એવું કે ઠંડી વસ્તુના સંસર્ગથી વાસો કન્સ્ટ્રિક્શન એટલે કે રક્તવાહિનીનું સંકોચન થાય છે અને ગરમના સ્પર્શથી રક્તવાહિનીનું વિસ્તરણ થાય છે વાસો ડાયલેટેશન આ પ્રક્રિયા વારંવાર થવાથી તમારા શરીરમાં મોટા મોટા ચામઠા ઉદ્ભવે છે તો મિત્રો આ તકલીફમાંથી શું આપણે બહાર આવી શકીએ મનસુખભાઈનો પ્રશ્ન એ હતો કે બેન મારી જીવનમાં ક્યારે આ દવા બંધ થશે આયુર્વેદ ખરેખર આમાં અદ્ભુત પરિણામ આપે છે કોઈપણ વસ્તુની જો તમને એલર્જી હોય દાખલા તરીકે તમે કોઈક આર્ટિફિશિયલ કલરવાળી કોઈક વસ્તુ ખાઓ છો કે તમે નટ્સ ખાઓ છો એક્સ ખાઓ છો સી ફૂડ ખાવ છો તો આ મને કોઈપણ વસ્તુની એલર્જીના લીધે પણ આ વસ્તુ ક્રિએટ થાય છે તો એલર્જન હોય કે બીજું કોઈ પણ કારણ હોય પણ આયુર્વેદ આમાં ચોક્કસ સારું પરિણામ આપી શકે છે આયુર્વેદમાં ઘરેલું ઉપચારો જો જોવામાં આવે તો એન્ટી એલર્જીક દ્રવ્યોમાં સૌથી સારામાં સારી વસ્તુ છે હળદર આવા વ્યક્તિઓએ રોજ અડધી અડધી ચમચી હળદરનું સેવન મધ સાથે અથવા ગાયના ઘી સાથે કરવું જોઈએ હરિત્રાખંડ ગ્રેન્યુલ્સ બજારમાં મળે છે કોઈપણ વૈદ્યની નિગરાનીમાં આવું એન્ટી એલર્જિક વસ્તુ તમે શરૂ કરી શકો એના સિવાય અજમો અને ગોળ એની સોપારી જેટલી ગોળી બનાવી અને એક એક ગોળી સવાર સાંજ લેવી જોઈએ આ ગોળી પણ શિરસ દૂર કરવાનું અમુક શસ્ત્ર બની શકે છે આઈડિયલી આપણને એવું છે કે શરીરમાં પિત્ત વધે છે પરંતુ મુખ્ય કારણ શીત છે એટલે કે વાયુ છે એ વાયુ પિત્તને વધારે છે એટલે આની ચિકિત્સામાં જે જે દ્રવ્ય લેવાના હોય છે એ બધા ગરમ હોય છે કે ઓરિજિનલ વાયુ પોતાના જગ્યાએથી પિત્તને લઈ જાય છે એટલે વાયુ જ જો ડાયો બની જાય તો પિત્ત ઓટોમેટિક ડાયુ બની જાય એટલે આની ટ્રીટમેન્ટમાં જે જે વસ્તુ વાપરવામાં આવે છે એ જનરલી થોડીક ગરમ સ્વભાવની પસંદ કરવામાં આવે છે તમે રોજિંદા જીવનમાં દસથી પંદર દાણા મરીનું સેવન કરી શકો ક્યાં તો ચોથા ભાગની ચમચી મરીનો પાવડર સવાર સાંજ તમે ઓરલી લઈ શકો એનાથી પણ આ રોગ દૂર થવાની શક્યતા વધી જશે બજારમાં મરીચિયાદી તેલ જેવા દ્રવ્યો મળે છે સરસવનું તેલ અથવા મરીચિયાદી તેલ એને તમે એપ્લાય કરી શકો એનાથી તરત જ શીળસ બેસી જશે બને ત્યાં સુધી ઠંડી વસ્તુઓનું સેવન અવોઈડ કરવું જોઈએ વધારે એસીમાં રહેવું ઠંડા પવનમાં જવું સ્વિમિંગ કરવું ઠંડી વસ્તુઓ આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ વગેરે વારંવાર લેવા આ વસ્તુઓ જેટલી તમે અવોઇડ કરશો એટલો આ રોગ જલ્દીથી સારો થશે આના સિવાય આરોગ્યવર્ધિની મંજિષ્ઠા દિક વાત કંશોર ગુગડ ભંજન રસ હરિદ્રાખંડ જે મેં આગળ કીધું તમને આવી કેટલીય દવાઓ છે કે જેનાથી ચોક્કસ આ રોગ મટી શકે હા અને જો તમે એક કે બે મહિના દવાઓનું સેવન કરો છો તમને જોઈએ તેવો ફાયદો નથી થતો તો અગેઇન શીતપિતનું અમારું બ્રહ્માસ્ત્ર એટલે પંચકર્મ તમે કોઈ પણ વૈદ્યની દેખરેખ હેઠળ વમન કે વિરેચન જેવા પંચકર્મ કરાવીને કાયમી રાહત ચોક્કસ મેળવી શકો મનસુખભાઈ જેવા કેટલાય દર્દીઓ છે કે જેમણે એક વખત આયુર્વેદને અપનાવ્યું છે અને જીવનભરની એલોપેથી દવામાંથી મુક્તિ મેળવી શક્યા છે તો આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થશે તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ